કોઈ માણસની આઝાદી છીનવી લેવી એ સૌથી મોટી સજા સમાન છે એટલે જ ગુનેગારોને કેદની સજા કરવામાં આવે છે બંધનોને સુખ સુવિધાઓના અભાવમાં રાખીને કેદીઓમાં કાયદાનો ભય ઉત્પન્ન કરી ગુનાખોરી અટકાવવાનો ધ્યેય હોય છે પરંતુ જેલમાં રહેલા કેદીઓ જેલના અધિકારીઓ માટે કમાઉ મહેમાન જેવા બની જાય ત્યારે જેલમાં પણ કેદીઓને તમામ સુવિધાઓ મળી રહેતી હોય છે જામનગર જિલ્લા જેલમાં પણ ભ્રષ્ટાચારનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેલના એક કેદીના સગાએ કેદીને પાન મસાલા મળી રહે તે માટે જેલ સહાયક અશ્વિન જાનીનો સંપર્ક કર્યો હતો જેના બદલે જેલ સહાયકે પાંચ હજારની લાંચની માંગણી કરી હતી જે પછી કેદીના સગાએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા છટકું ગોઠવાયું હતું આ છટકામાં એક હોટલ પાસે જેલ સહાયક વતી મચ્છાભાઈ કમાભાઈ જાદવ નામનો વ્યક્તિ ફરિયાદી પાસેથી પાંચ હજારની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો આ ઘટના પછી ફરી એ સવાલ ઉભો થયો છે કે શું જેલમાં પૈસા આપતા કેદીઓને બધી સુખ સુવિધાઓ મળી રહે છે જેલમાં આવા ભ્રષ્ટાચારનો ભૂતકાળમાં ભોગ બન્યા હોય તેવા લોકોને આગળ આવવા એન્ટી કરપ્શન બ્યુરોએ અપીલ કરી છે આ માટે વન ઝીરો સિક્સ ફોર અથવા જામનગર એસીબી નો લેન્ડલાઇન ઝીરો ટુ ડબલ એટ ટુ ડબલ ડબલ સેવન ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે આજે જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ શહીદ નિમિત્તે પોલીસ બેડાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી એએસપી નિતેશ પાંડે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ એલસીબી પીઆઈએસએસ નીનામા પીઆઈએમ જે જલુ પીઆઈ ભોયે પીઆઈ ગાથે વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલ હેડ કોન્સ્ટેબલ અલ્તાફભાઈના પરિવારજનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જામનગરના ધ્રોલ ગામે ખારવા ચોકડી પાસે એક ટેન્કરે બાઇકને ઠોકર મારતા બાઇક ચાલક અમુભાઈ મકવાણા તેના દસ વર્ષીય પુત્ર સ્મિત સાથે ફંગોડાઈ ગયા હતા આ અકસ્માતમાં દસ વર્ષીય સ્મિતનું તેના પિતા સામે જ મૃત્યુ પછતા કરુણાંતિકા સર્જાઈ હતી ઇજાગ્રસ્ત અમુભાઈને સારવારમાં ખસેડાયા હતા પોલીસે આ પ્રકરણમાં તપાસ આરંભી છે જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શહેર તથા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની જાગૃતિના એકાણું કાર્યક્રમો યોજાયા હતા ઓનલાઈન કાર્યક્રમો દ્વારા એક લાખથી વધુ લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી